સિનોર પોલીસ તાલુકાની જનતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા અને સિનોર તાલુકામાં કોરોના વાયરસનો પગપેસરો ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે સતત 24 કલાક ખડે પગે રહીને ફરજ બજાવતા સિનોર પોલીસના જવાનોની કામગીરીને લોકોએ બિરદાવી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર KH બિહોલા, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિત પોલીસ જવાનોનું કુલ મળીને 350 લોકો 24 કલાક સતત ખડે પગે રહી બે શિફ્ટમાં ફરજ બજાવી રહ્યા છે. સિનોર પોલીસ જેઓ પોતાની ફરજ પર રાષ્ટ્રની સેવા સાથે પોલીસ લોકોને માત્ર ઘરે રહી લોકડાઉનના નિયમનું પાલન કરવાની પણ અપીલ કરી રહી છે. સિનોર પોલીસ લોકો રસ્તા પર ન નીકળે તે માટે પોતે કાળઝાળ ગરમીમાં રસ્તા પર ઊભા રહીને પોતાની ફરજ બજાવતી સિનોર પોલીસ સરાહનીય કામગીરી બિરદાવતા અભિનંદનની વરસાદ લોકો વરસાવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને લઈને સિનોર તાલુકામાં આરોગ્ય વિભાગ પણ સાબદુ થયું છે. સિનોર તાલુકામાં આવતા તમામ લોકોના મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યા છે. સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉનના કડક અમલીકરણ માટે લગભગ 350 જેટલી પોલીસ, GRD, હોમગાર્ડ તેમજ TRBના માણસોની મદદ લેવામાં આવે છે. લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન થાય અને અવરજવર ઉપર પ્રતિબંધ થાય એ માટે જુદા જુદા ચેકપોસ્ટના પોઈન્ટો ઊભા કરવામાં આવે છે. પોઈચા બ્રિજ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે, આનંદી કેનાલ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે, એ જ રીતે ટિંગલો ત્યાં આગળ પોઈન્ટ ઊભા કરવામાં આવે છે, એક સ્ટેટિક પોઈન્ટો પણ ઊભા કરવામાં આવે છે અને સતત મોબાઈલ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં જુદા જુદા પોલીસ કર્મચારીઓ મોબાઈલ પેટ્રોલિંગ કરે છે. આ રીતે જ્યારથી પણ લોકડાઉન અમલમાં આવ્યું છે તેનું સદંતરપણે પાલન થાય અને નાગરિકોની સલામતી જળવાય એ તમામ રીતનું આયોજન થાય તે રીતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું બંદોબસ્તના પોઈન્ટો ઊભા કરવામાં આવે છે. આ પોઈન્ટો ઉપર પોલીસ રાત દિવસ 12 કલાકની શિફ્ટની અંદર ફરજ બજાવે છે. પોલીસની મોબાઈલ દરમિયાન અને રિક્વિઝિટની મદદથી પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જે પણ જાહેરનામાની જે કોઈ શરતો હોય, નિયમો હોય, એની જાહેરાત કરીને એની અમલવારી કરવા માટે નાગરિકોને અવારનવાર જાણકારી આપવામાં આવે છે. માસ્ક, સેનિટાઈઝર પણ પોલીસ તરફથી ઉપલબ્ધ કરવામાં આવે છે. એમને પણ પોતે કામગીરી દરમિયાન પોતાનું સલામતી જળવાય એ માટે પણ અવારનવાર એમને સ્થળ ઉપર જઈને, પોઈન્ટ ઉપર જઈને એમને પણ માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે સિનોર તાલુકામાં આ મહામારીને લઈને કડક બંદોબસ્ત કરેલો છે. તેમાં પોલીસ કર્મીઓએ 24 કલાક ખડે પગે ઊભા રહીને અને હમણાં તો 40 ડિગ્રી ટેમ્પરેચર છતાં પણ એ લોકો ઊભા રહીને લોકોને આ વિશે માહિતી આપે છે કે હમણાં 3જું લોકડાઉન ચાલુ છે. આ કોરોનાની મહામારી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી લોકોએ ઘરમાં રહેવાનું એવી રીતે જાગૃતિ ફેલાવે છે. અને અહીંયા પોલીસ કર્મીનું કામ અને અહીંયા સિનોર તાલુકાનું જે આરોગ્ય તંત્ર જે ખડે પગે ઊભી રહીને બધાને જે સૂચનો આપે છે એ પોલીસ તંત્રને અને આરોગ્ય કર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ લોકડાઉન પૂરું થયા પછી સરકારશ્રીના આદેશ અનુસાર અમે આમ નાગરિક તરીકે એ જે સૂચન કરે એ પ્રમાણે અમે આગળ વધીશું. અને પોલીસ કર્મીઓને લાખ લાખ અભિનંદન છે, એ લોકો 24 કલાક આટલી સરસ સેવા આપે છે.